नमस्कार विद्यार्थी मित्रों, धोरण सातमानी अंदर आजनो आपनो चेप्टर छे चार हास्ययोग। हास्ययोग एटले के हसवू, जेमांथी आपणी पासे अनेक प्रकारना ज्ञानोनी आपले थाय छे। बाळके हास्यमांथी क्यांक आपणा जीवनना साचा दृष्टांतो होय छे એને સમજવાનો પ્રયત્ન કરીએ, જે અહીંયા કહેવામાં આપણિક એવો શબ્દ લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આપણિક એટલે વેપારી, આપણિક એટલે વેપારી। કૌંસમાં જે શબ્દ આપ્યો છે ગ્રાહકમ પ્રતિ, તો ગ્રાહકના પ્રત્યે। ફરીથી આપણે પહેલું જોઈએ, જે ચિત્ર આપેલું છે એક ગ્રાહક છે એક વેપારી છે, એમની સાથે જે વાર્તાલાપ થાય છે એનો અહીંયા હાસ્યયોગ આપણે આપેલો છે। તો એનું ગુજરાતી તરફ કન્વર્ટ કરીએ। પહેલો શ્લોકની અંદર જોઈએ, આપણે પહેલો શબ્દ પાઠની અંદર, આપણી એટલે કે ગ્રાહક, આપણી એટલે વેપારી, ગ્રાહકમ પ્રતિ ગ્રાહકના પ્રત્યે, એતદ યંત્ર ક્રીણાતુ ક્રયણમ યોગ્યમ અસ્તિ। ગ્રાહક શું કહે, ગ્રાહકના પ્રત્યે શું કહે છે વેપારી, કે અહીં યંત્ર ખરીદો, ખરીદવા માટે યોગ્ય છે। ગ્રાહક વેપારીને કહે છે કે એતદ યંત્ર ક્રીણાતુ, આ યંત્ર ખરીદો, ખરીદવા માટે યોગ્ય છે, સારું છે। ત્યાં ગ્રાહક કહે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, તેમની શું વિશેષતા છે। ગ્રાહક એને કહે છે કે તેમની શું વિશેષતા છે, ત્યારે આપણી એટલે કે વેપારી કહે છે એતદ યંત્ર ભવત 50% કાર્યભારમ અલ્પ કરી શકે। વેપારી એને કહે છે, ગુજરાતીમાં શું કહે છે, કે આ યંત્ર 50% કાર્યને ઓછું કરી નાખે છે। ત્યાં તો ગ્રાહક કહે છે તરહી કૃપયા દ્વે યંત્ર દદાતુ, આ સાંભળીને ગ્રાહક શું કહે છે, તો કૃપા કરીને મને બે યંત્ર આપી દો। વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એને જોઈએ, વેપારી શું કહે છે ગ્રાહકના પ્રત્યે, અહીં યંત્ર ખરીદો, યંત્ર ખરીદવા માટે યોગ્ય છે। ત્યાં ગ્રાહક શું કહે છે, તેમની શું વિશેષતા છે, તો ગ્રાહક કહે છે કે આ યંત્ર 50% કાર્યભારને ઓછું કરી નાખે છે। તો ગ્રાહક શું કહે છે, તો કૃપા કરીને મને બે યંત્ર આપી દો। આવી રીતના ગ્રાહક અને વેપારી સાથેના જે સંવાદો છે, એ સંવાદ દ્વારા આપણને એક સમજણ પડે છે કે વેપારી પોતાની માલ વસ્તુઓ વેચે છે, અને એ સહેલાઈથી ગ્રાહક તેની સામે વેચાઈ જાય છે। તો એ ગ્રાહકને શું કહે છે કે આ મશીન જે છે એ 50% કામ ઓછું કરી નાખે છે, એટલે તરત એ ગ્રાહક શું કહે છે કે મને બે યંત્ર આપી દો, જેથી એનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય। હવે આપણે બીજો શ્લોક જોઈએ। શિક્ષક કહે છે છાત્રાયા ગૃહ કાર્ય દ્રષ્ટવા, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને, ભવંત એટલે કે દીકરા, ગૃહ કાર્ય બહવ દોષ, કે દીકરા તારું ઘરકામ ખૂબ જ ખરાબ છે, તાન અપી ભવાન એક એવો કરો તે। શિક્ષક કહે છે કે દીકરા તારું ઘરકામ ખૂબ જ ખરાબ છે, જે ગૃહ કાર્ય છે એ ખૂબ જ ખરાબ છે। તે વિદ્યાર્થી કહે છે કે ગૃહ કાર્ય ખૂબ જ દોષ છે, મારું ઘરકામ ખૂબ જ ખરાબ છે, તાન અપી ભવાન એક એવો કરો તે। ત્યાં શું કહે છે, આ બધું જ કાર્ય મેં એક જ એક વ્યક્તિએ કરેલું છે। ત્યાં વિદ્યાર્થી કહે છે મહોદય એટલે કે શ્રીમાન, એતે સર્વા દોષા અહમ એકમ એવમ ન કરો, કે સાહેબ કાં તો શ્રીમાન, આ બધો જે ખરાબ દોષ છે તે મેં એકલાએ જ કર્યો નથી, પણ ગૃહપાઠ લેખન મમ પિતા આપી સહાયમ કરો તે, કે મારું આ ઘરકામ જે હોમવર્ક છે જે ગૃહ કાર્ય છે તે લખતી વખતે મને પપ્પાએ પણ એટલે કે મારા પિતાએ પણ મને મદદ કરી છે। શિક્ષક શું કહે છે એને આગળ આપણે જોઈ શકીએ છીએ। ફરીથી શિક્ષક કહે તે વિદ્યાર્થીનું ઘરકામ જોઈને કહે છે કે ભાઈ તારું ઘરકામ ખૂબ જ ખરાબ છે, તે તમે એકલાએ જ કર્યું છે, એવું શિક્ષક એને વિદ્યાર્થીને પ્રશ્ન કરે છે। તે વિદ્યાર્થીને જવાબ આપે છે કે શ્રીમાન, આ બધો દોષ મારો એકનો જ નથી, આ ઘર ગૃહ કાર્ય કરતી વખતે મારા પિતા પણ મને મદદરૂપ થયા હતા। એટલે આવી રીતના એ કહે છે કે જે ઘરકામ મેં કરેલું છે એ ઘરકામ મેં એકલાએ કર્યું નથી, એ ગૃહ કાર્ય હતું, એમાં મારા પિતાએ પણ મને સહાય કરી હતી, મને મદદરૂપ થયા હતા, એટલે મારો આ ઘરકામ ખૂબ જ ખરાબ છે, એવો એ જવાબ આપે છે।
આગળ ત્રીજો પેરેગ્રાફ જોઈએ કે ગૃહસ્વામી એટલે કે ઘરનો સ્વામી શું કહે છે? અતિથિ પ્રતિ, મહેમાનના પ્રત્યે. ભવાન આગચ્છતુ મહેમાનને કહે છે તમે આવી ગયા. પછી પૂછે છે ઘરનો માલિક સ્વાન ભયમ ન અનુભવતું, કૂતરાનો ડર તમને લાગ્યો નથી? અતિથિ કહે છે, મહેમાન કહે છે, કેમ સ ન દસતી, શું તે ડંખ મારે છે? તો ઘરનો માલિક શું કહે છે? તસ્ય દંખ સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામી. ઘરનો માલિક શું કહે છે કે તે ડંખ મારવાનો તેનો સ્વભાવ છે કે નહીં તે પણ હું જાણતો નથી. યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુનામ ભવિષ્યતિ. આથી તેમનો આપણે પરીક્ષણ અત્યારે જ કરી લઈએ. તેથી જે કૂતરાનો ડંખ મારવાનો સ્વભાવ છે કે નહીં તે હું પણ જાણતો નથી. તેથી આપણે તેના સ્વભાવનું પરીક્ષણ અત્યારે જ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણી પાસે ચેપ્ટર હતું એ ચેપ્ટરમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને દરેક વિદ્યાર્થી ગુજરાતીની અંદર એટલે કે એનો અનુવાદ ગુજરાતીમાં લખવાનું છે, ભાષાંતર લખવાનું છે પાકા નોટબુકમાં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.